ગુજરાતના ગિરિમથક સાપુતારામાં ગુજરાત પ્રવાસન નિગમની પ્રોપર્ટી જે લક્ઝરી બસમાં પાર્કિંગ માટે વિસામો તરીકે નિર્માણ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં વાઇટ ફેધર રિસોર્ટમાં ફેરવી લાખોની કમાણી થઈ રહી છે, જે છેલ્લા એકાદ અઠવાડિયામાંથી બંધ રહેતા ગુજરાત પ્રવાસન નિગમને લાખોનો ફટકો પડી રહ્યો છે. સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમની પ્રોપર્ટી જે શરૂઆતથી જ વિવાદમાં રહી છે, જે પ્રોપર્ટી છેલ્લા એક અઠવાડિયાથી બંધ રહેતા ગુજરાત પ્રવાસન નિગમને લાખોનો ફટકો પડી રહ્યો છે. સાપુતારા ખાતે ફરવા આવતા મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય આયોજન કરી લક્ઝરી બસના પાર્કિંગ, ડોરમેટરી તેમજ લક્ઝરી બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રસોડાની સુવિધા ખૂબ જ વ્યાજબી દરે પૂરી પાડવા માટે વિસામો નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સમગ્ર પ્રોપર્ટી તૈયાર થયા બાદ ગુજરાત પ્રવાસન નિગમના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતમાં આ પ્રોપર્ટીને હોટલમાં ફેરવી દેવામાં આવી અને લક્ઝરી પાર્કિંગના વિસામોની જગ્યામાં 40 જેટલા એરકન્ડિશન રૂમો બનાવી વિસામાના નિર્માણાધીન કોન્ટ્રાક્ટર અને ગુજરાત પ્રવાસન નિગમના ઉચ્ચ અધિકારીની મિલીભગતમાં ઇજારો રાખી હોટલ ચલાવી રહ્યા હતા, જે હાલમાં બંધ છે. ત્યારે મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે જે હેતુથી બનાવવામાં આવેલ વિસામાના બદલે વ્હાઇટ ફેધર રિસોર્ટમાં ફેરવી રાજ્ય સરકારનો શુભ હેતુ અશુભ સાબિત થયો છે અને મધ્યમ વર્ગના લક્ઝરી બસમાં ફરવા આવતા પ્રવાસીઓને સુવિધાના બદલે દુવિધા ઊભી થઈ શકે છે. ત્યારે હાલમાં બંધ પડેલી વ્હાઇટ ફેધર રિસોર્ટ આ સમગ્ર કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી હેતુફેર કરનાર ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. હેમંત હડસ, ZSTV, સાપુતારા.